સાદુરૂપ આપો એકના છેદમાં એક વત્તા બેની એ ઓછા બી ઘાત વત્તા એકના છેદમાં એક વત્તા બેની બી માઇનસ એક ઘાત વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમને એમ થશે કે આ કયા પ્રકરણનો દાખલો છે આ કયા ધોરણોનો દાખલો છે તો એના જવાબમાં હું તમને એમ કહીશ કે આ નવમાં અને દસમા બંનેના વિદ્યાર્થીઓના આવા દાખલા આવડતા હોવો જોઈએ આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણી વાર્ષિક પરીક્ષામાં દાખલા જે છે ગણિતમાં એ જરા જુદી રીતે પૂછાતા હોય તો આપણે ગણી શકતા નથી અને આપણે એમ કહે છે કે આ કોર્સ બહારનો દાખલો પૂછાયો કે અથવા અન્ય કોઈ વાત કરીએ છીએ તો મારી દૃષ્ટિએ તમારે આવા સોથી 200 દાખલા ગણવા જોઈએ જુદા જુદા જેથી ગણિતના જે બધા નિયમો છે એની તમને એપ્લિકેશન્સ બહુ સારી આવડી જાય તો એના ભાગરૂપે હું આવા દાખલાની સિરીઝ શરૂ કરું છું જે તમને ખૂબ ઉપયોગી થશે તો ચાલો આપણે આ દાખલો કઈ રીતે ગણી શકાય તે શીખીએ અહીંયા છેદમાં એક માઇનસ બી ઘાત છે પણ ના સેચ ફેર છે અહિયાં એ માઇનસ બી ઘાત છે અને અહીંયા આગળ બી માઇનસ એ ઘાત છે તો આપણે શું કરી શકીએ આ દાખલામાં તો હું છેદ કદાચ સરખો કરી શકું છું કોઈક રીતે એવું વિચારું છું તો છેદ સરખો કરવા માટે હું શું કરી શકું તો અહીંયા એ માઇનસ બી છે અહીં બી માઇનસ એ છે તો આ જે બી માઇનસ એ છે એમાંથી હું ઓછા સામાન્ય લઈ લઉં છું બાર માઇનસ એક સામાન્ય લઈ લઉં છું બીજી રીતે કહું તો એટલે આ પદ એમનું એમ આવશે આ એમનું એમ વત્તા એકના છેદમાં એક વત્તા બે આમાંથી ઓછા સામાન્ય લઈએ છે એટલે આ એ જે છે એ વધતા થઈ જશે એટલે મેં આગળ લખી દીધા છે અને બી ઓછા થઈ જશે એટલે પાછળ લખ્યા છે હવે અહીં આગળ હું એ માઇનસ બી લાવી શક્યો અહીં પણ એ માઇનસ બી આવી ગયા પણ એક સમસ્યા થઈ અહીં આગળ માઇનસ ઘાત આવી ગઈ અહીં તો પ્લસ ઘાત છે તો હવે શું કરીશું તો આ માઇનસ ઘાત છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય દાખલા તરીકે માની લો કે એક્સ હોય આપણી જોડે આ એક્સ છે અને એની માઇનસ એક ઘાત હોય છે તો તમે શું કરો છો આ માઇનસ ઘાતને ધન કરવા માટે શું કરીએ છીએ આપણે એકના છેદમાં લઈ જઈએ છે અને એક્સની જે ઘાત હોય એ લખી દઈએ છે અહીંયા માઇનસ એક છે એટલે હું પ્લસ એક લખીશ જો એ માઇનસ બે હોત તો અહીં પ્લસ બે લખત તો અહીંયા આગળ મારે શું કરવું જોઈએ હવે બેની માઇનસ એ ઓછા બી છે તો હું એને એકના છેદમાં લઈ જઈશ અને જે ઘાત છે એમની આમ લખી દઈશ તો લખી આગળનું પદ એટલે વધુ ખબર પડે એક છેદમાં એક વત્તા બેની એ માઇનસ બી ઘાત વધતા એકના છેદમાં આ એક એમનો એમ આ વત્તાનું નિશાન એમનું એમ હવે આ બેની માઇનસ એ ઓછા બી ઘાત છે તો હું આ પદને એકના છેદમાં લઈ જઈશ એટલે એકના છેદમાં હવે આ માઇનસ હતું એ પદ પ્લસ થઈ ગયું અને એ માઇનસ બી થઈ ગયું અહીં શું કરીશું આ બેની બેની એ માઇનસ બી ઘાત છે અને આની સાથે ગણીશું એમાં એક ઉમેરી દઈશું અને આ છેદનો છેદ છે અને ભવિષ્યમાં ઉપર લઈ જઈશું એટલે એકના છેદમાં બે એકના છેદમાં એક વત્તા બેની એ માઇનસ બી ઘાત વત્તા આ બેની એ માઇનસ બી ઘાત ગુણ્યા એક એટલે બેની એ માઇનસ બી ઘાત વત્તા વત્તા આ એક આ એક અને છેદમાં બંનેઓના બેની એ માઇનસ બી ઘાત આવશે આ છેદનો છેદ છે ક્યાં જશે ઉપર અહીં આવશે લખીએ બરાબર આ પદ એમનું એમ જ આવશે એકના છેદમાં એક વત્તા બે ની એ માઇનસ બી ઘાત વધતા આ છેદનો છેદ મેં ઉપર લાવી દીધો અને છેદમાં આ વધ્યા અને મેં ગોઠવીને લખી દીધા છે પહેલાં એક લખ્યો અને પછી વધતા બેની એ માઇનસ બી ઘાત લખી હવે જુઓ મિત્રો છેદ સરખો થઈ ગયો છે એક વત્તા બેની એ માઇનસ બી ઘાત એક વત્તા બે ની એ માઇનસ બી ઘાત છેદ સરખો છે તો અંશનો સીધો અહીં સરવાળો છે એટલે સરવાળો કરીશું એટલે એક વત્તા એક વત્તા બે ની એ માઇનસ બી ઘાત છેદ છેદ સરખો છે એટલે એમનો એમ હવે આ અંશ અને છેદ જુઓ એક સરખો છે એટલે ઉડી જશે અંશ અને છેદ શું વધ્યું અંશ અને છેદ ઉડી ગયો એટલે આપણે લખીશું એના બરાબર એક આમ આનું સાદુરૂપ આપતા આપણને જવાબ એક મળે છે